કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં બિનકુશળ કુશળ હસ્ત કારીગરોને પદ્ધતિસરની તાલીમ પછી સાતમ સહાય અર્પણ કરીને બેંક લોન અને અન્ય સહાય થકી તેમના કૌશલ્યને વિકસિત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નત મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઉંચુ લાવી શકે તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કરેલ, જેમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ પ્રકારના હુન્નર કરતા ભાઈઓ બહેનોને પદ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ આજથી શરૂ કરવામાં આવ્યો છે. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા યોજાનાર આ તાલીમનું આજરોજ શ્રી જે બી દવે, નાયબ ઉદ્યોગ કમિશનર શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય શ્રીમતી યોગિતાબેન રાણા, જે એસ એસ ભરૂચના બોર્ડ મેમ્બર શ્રીમતી ઇન્દિરાબેન રાજ તથા લીડ બેંક મેનેજર શ્રી જે એસ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી, ત્યારબાદ નિયામક શ્રી જૈનુલ આબેદીન સૈયદ દ્વારા સ્વાગત પ્રવચનમાં સંસ્થા દ્વારા તાલીમનો ટૂંકો પરિચય અપાવતો ને પીએમ વિશ્વકર્મા યોજનાનો ચિતાર રજૂ કરાયો. પ્રધાનમંત્રી મોદીજીના સ્વપ્નને સિદ્ધ કરવા આપણે સૌ સહાયભૂત થઈએ તેવી અભ્યર્થના સેવીને આજના માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત અનુરૂપ પ્રવચન આપીને શ્રોતાજનોને પ્રસંગથી વાકેફ કર્યા હતા. સૌ મહાનુભાવના વરદ હસ્તેથી પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાનો શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ અને કીટ વિતરણ કરાઈ અને અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઇન્દિરાબેન રાજે સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો થકી જે સિદ્ધિ હાંસલ કરેલ છે તે અભિનંદનને પાત્ર ગણાવીને સરકારના સહયોગી થવા માટે ગર્વ સમાન ગણાવ્યું. તાલુકા પંચાયતના શ્રીમતી યોગિતાબેન રાણાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી તાલીમાર્થીઓને વિશ્વકર્માઓને સરકારશ્રી તરફથી મળતા લાભો સહાયની સરાહના કરી આગળ વધવાની ઉત્કંઠા દાખવી.